નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સમક્ષ સુનિલ મોતા, કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝમાંથી. આજે મિત્રો આપણે વાત કરીશું, હાલમાં વૈશ્વિક મહામારી સામે વિશ્વ લડી રહ્યું છે તેવામાં કચ્છભરમાં પોલીસ તેમજ આરોગ્ય સહિતના વહીવટીતંત્ર પણ ખડે પગે પ્રજાની સેવામાં સતત ઊભું છે. ત્યારે આ કપરી પરિસ્થિતિમાં મુંદ્રા શહેરના મુંદ્રા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધર્મેન્દ્ર જેસર દ્વારા આખા શહેરમાં સેનેટાઇઝ છાંટવામાં આવ્યું. ત્યારબાદ સફાઈ કામદારો જે પોતાના નાના બાળકોને ઘરે મૂકી સતત આવા તાપમાન વચ્ચે ખડે પગે સાફ સફાઈ કરતા કર્મચારીઓને તેમજ ગામના લોકોને માસ્ક અને હેન્ડ સોક્સ વિતરણ કરવામાં આવ્યા. બીજી બાજુ ગામના લોકોને શાક લેતા સમય ભીડભાડ ના થાય કે કોરોના જેવી કોઈ ભયંકર બીમારી ના થાય તે હેતુથી આખી શાક માર્કેટમાં એક એક ફૂટના અંતરના ગોળ કુંડાળા કરવામાં આવ્યા અને આખી શાક માર્કેટ મુંદ્રાના શાસ્ત્રી મેદાનમાં ખસેડવામાં આવી. ત્યારે આ શાક માર્કેટ નવનિર્માણ થાય તે માટે માંડવી મુંદ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે શાક માર્કેટ ખુલ્લી મુકાઈ. ચાલો જાણીએ મુંદ્રાના સરપંચ શું કહી રહ્યા છે, સાંભળીએ એમનાથી. હું છેલ્લા 3.25 વર્ષથી મુંદ્રા ગ્રામ પંચાયતમાં સેવા કરી રહ્યો છું. હાલ કોરોના વાયરસના સાવચેતીના પગલારૂપે, સલામતીના ભાગના પગલારૂપે મુંદ્રા ગ્રામ પંચાયતમાં વિવિધ વિસ્તારોમાં સેનિટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો છે. આપ અત્યારે પણ જોઈ રહ્યા છો, મેઇન બજારમાં સેનિટાઇઝ થઈ રહ્યું છે તે. અને ખાસ કરીને જે અમારા સફાઈ કામદારો છે, એ સફાઈ કામદારો દિલોજાનથી, જેને કહી શકાય કે બે સમયની આવા ધમધોકતા તાપમાં પણ આપ જોઈ શકો છો તે પ્રમાણે આખું ગામ સાફ કરી રહ્યા છે અને એમને પણ વંદનીય છે. અમે બીજી વખત આજે એમને માસ્ક અને હેન્ડ ગ્લોવ્સ એમને સેફ્ટીના ભાગરૂપે અર્પણ કર્યા છે. જવાહર ચોકમાં જે શાક માર્કેટ હતી તે અમે અત્યારે હંગામી શાક માર્કેટ શાસ્ત્રી મેદાનમાં ખસેડી છે. અને ખાસ તો નમ્ર વિનંતી એ છે કે લોકોને કે જે જરૂર સિવાયનું કોઈ પણ કામ કદાચ જરૂરી ન હોય તો આપ મહેરબાની કરીને બહાર ન નીકળશો. અત્યાર સુધીની જે કંઈ સાવચેતીની સંકેત આપણે સચેત રહ્યા છીએ, એ જ રીતે આવતા દિવસોમાં પણ આપણે સૌ તકેદારી રાખી, સૌ સાથે મળીને આ વિશ્વનો જે મહારોગ છે એને સૌ સાથે મળીને ભગાડીએ એવી નમ્ર વિનંતી.